ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો તમે બધા? મજામાં? આજે આપણે કયો વિષય ભણવાનો છે? કલરવ. કયો? કલરવ. આ ફુગાવાળી ચોપડી કાઢો જોઈએ. કલરવની ચોપડી કાઢી બધાએ, અને પેન્સિલ પણ જોડે લેવાની છે. આજે આપણે ચોપડીની અંદર ભણવાનું છે. તમે બધા કાઢીને મમ્મીને બાજુમાં બેસાડ્યા. સરસ, ચાલો આપણે ભણીએ. ચાલો, એમાં છે પાઠ એક, શાળા તત્પરતા એક. પહેલો પાઠ પહેલા પેજ ઉપર, એમાં આપેલું છે ચાંદો સૂરજ રમતા હતા, એ કાવ્ય આપેલી. ચાલો, બધાને ગાવી છે કવિતા? ચાલો ગાઈ. અમે ચાંદો સૂરજ રમતા હતા, અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડીને મે ચીબડા લીધા, ચીબડા મને બી આપ્યું, બી મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબાએ મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. આ કવિતામાં શું કહ્યું છે કે બાળકો છે શું રમતા હતા? ચાંદો સૂરજ રમતા હતા, એ રમત રમતા હતા. એને રમતા રમતા શું મળ્યું? કોડી. કોડી જોઈએ છે ને તમે બધાએ, કોડી મળી. એ કોડીના એ કોડી દઈ અને એણે શું લીધું? ચીબડા લીધા. મેં એટલે એમણે, એ છોકરાએ શું લીધું? ચીબડા લીધા. અને ચીબડાએ મને બી આપ્યું, એટલે ચીબડામાંથી શું નીકળે? બી નીકળ્યા. એટલે બી ચીબડાએ શું આપ્યું? બી આપ્યા. બી તો મેં વાડે નાખ્યા, એટલે બી છે એમણે ક્યાં નાખ્યા? વાડામાં નાખી દીધા. એટલે વાડામાં બી નાખ્યા, એટલે વાડામાં બી નાખવાથી શું થયું? વેલો થઈ ગયો. એટલે કહે છે કે વાડે મને વેલો આપ્યો, વાડામાંથી શું ઉગ્યું? વેલો. વેલો ઉગ્યો. વેલાએ વેલો મેં ગાયને આપ્યો. વેલો આ કોને આપ્યો? જો, ગાયને ખવડાવે છે. એટલે ગાયે વેલો ખાધો, એટલે ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું. આ દૂધ હતું એ એમણે કોણે પાયું? મોરને પીવડાવી દીધું. મોરે મને પીછું આપ્યું, દૂધ છે એ મોરને પીવડાવ્યું, એટલે મોરે એ છોકરાને શું આપ્યું? પીછું આપ્યું. પીછું મેં બાદશાહને આપ્યું. જો, આ છોકરો પીછું લઈ અને કોની પાસે ગયો? એ બાદશાહ એટલે રાજા પાસે. બાદશાહને આપી દીધું. બાદશાહે મને ઘોડો આપ્યો. પીછું છે એ બાદશાહને આપ્યું, એટલે બાદશાહે એમને ઘોડો આપ્યો. ઘોડો મેં બાવળે બાંધ્યો. ઘોડો ક્યાં એણે બાંધી દીધો? બાવળ નામનું વૃક્ષ હોય ત્યાં બાંધી દીધો. બાવળે મને શૂળ આપી. શૂળ એટલે બાવળનો કાંટો હોય એને શું કહેવાય? શૂળ કહેવાય. એટલે બાવળે એમને શું આપ્યું? શૂળ આપી. શૂળ મેં ટીંબે ખોસી. શૂળ એમણે ક્યાં ખોસી દીધી? ટીંબામાં ખોસી. ટીંબે મને માટી આપી. ટીંબામાંથી શું લઈ આવ્યો? માટી લઈ આવ્યો. એટલે માટી લઈ અને કોની પાસે ગયો? કુંભારની પાસે ગયો. એટલે કુંભારે એમને શું આપ્યું? ઘોડો બનાવી દીધો માટીમાંથી. ઘોડો મેં કૂવાને આપ્યો. આ ઘોડો એમણે કોને આપ્યો? કૂવાને આપી દીધો. એટલે કૂવાએ મને પાણી આપ્યું. ઘોડો છે એ કૂવાને આપ્યો, એટલે કૂવાએ શું આપ્યું? એમને પાણી આપ્યું. પાણી મેં છોડને પાયું. જો, આ પાણી હતું એ કોને પાઈ દીધું? છોડને પીવડાવી દીધું. છોડે મને ફૂલ આપ્યું. છોડે મને ફૂલ આપ્યું. આ છોડને પાણી પાયું, એટલે એમણે શું આપ્યું? ફૂલ આપ્યું. ફૂલ મેં માને આપ્યું. જો, ફૂલ લઈ એ કોની પાસે ગયો? એમની મમ્મી પાસે ગયો. એટલે મમ્મીને એમણે ફૂલ આપ્યું, એટલે મમ્મીએ એમને શું આપ્યું? લાડવો આપ્યો. લાડવો એ
ખાઈ ગયો. ચાલો મજા આવી કવિતા ગાવાની. ચાલો પેજ નંબર 2 ઉપર જોઈએ. 2 ઉપર શું છે? ચિત્ર જુઓ અને જવાબ આપો. આ ચિત્ર જોઈ અને નીચેના જવાબ આપવાના છે. આ શેનું ચિત્ર છે? ઘરનું. ઘરની અંદર હોલ હોય ને એમનું ચિત્ર છે. તો હોલની અંદર શું શું છે જો? એલઈડી ટીવી છે, પંખો છે, ફોટો ફ્રેમ છે, પર્સ છે, ફૂલદાની છે, પછી સોફો છે, બેટ બોલ રમકડા છે, આ ઘૂઘરા જેવું છે, નોટબુક છે, પેન્સિલ છે, એવું બધું છે ને. તો ચાલો પ્રશ્ન નંબર 1 ઉપર જોઈએ. આ ચિત્ર શાનું છે? તો મેં શું લખ્યું જવાબ? ઘરનું. શેનું ચિત્ર છે? ઘરનું ચિત્ર. પછી બીજો પ્રશ્ન છે કે ચિત્રમાં શું શું દેખાય છે? તો તમને ચિત્રમાં શું શું? ઘણું બધું દેખાય છે, પણ અહીંયા જગ્યા છે નહીં. તો મેં 3 વસ્તુ લખી છે કે ટીવી, ફૂલદાની અને સોફા દેખાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, તમારું ઘર ક્યાં આવેલું છે? તમે બધા ક્યાં રહેતા હોય? તમે અહીંયા સ્કૂલે નથી આવતા તો મને ખબર ના હોય ને, એટલા માટે તમારે જાતે આ જવાબ લખવાનો છે. તમારું ઘર કઈ સોસાયટીમાં આવેલું છે તમારે જાતે લખવાનો છે. પછી પ્રશ્ન 4 છે, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? તો મેં તો અહીંયા લખ્યું છે શાળાની બાજુમાં. તમારે પણ એ લખી શકો છો, કારણ કે બધા ચાલીને આવો છો ને, કોઈ વાનમાં આવતા નથી, એટલે શાળાની આજુબાજુમાં જ આવેલું હોય. પછી પ્રશ્ન 5 છે, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન, એટલા રહો છો ને તમે. અને જો દાદા દાદી રહેતા હોય તો એ પણ લખી શકો. પછી 6ઠો પ્રશ્ન, તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તો બધા છોકરાને શું ગમતું હોય? આ ટીવી ગમતું હોય ને બધાને, સોફા પર બેસી અને ટીવી જોવાની મજા પડે છે, એટલા માટે મેં લખ્યું છે ટીવી અને સોફા. પછી 7મો પ્રશ્ન છે, પંખીના ઘરને શું કહેવાય? તો પંખીના ઘરને માળો કહેવાય. તો જવાબમાં લખવાનું માળો. પેન્સિલથી લખશો ને બધા. સરસ. હવે પ્રશ્ન નંબર 8 છે, ઘરનો હોય તો શું શું થાય? તો જો તમને તડકામાં પણ મુશ્કેલી પડે, ઠંડીમાં પણ મુશ્કેલી પડે અને વરસાદમાં પણ મુશ્કેલી પડે, એટલે મેં જવાબ લખ્યું છે કે ઘર વગર આપણે પરેશાન થઈ જઈએ છીએ. ચાલો બાળકો, અહીંયા 8 પ્રશ્ન જવાબ અહીંયા પૂરા થાય છે. હવે સામેના પેજ ઉપર જુઓ. સામેના પેજ ઉપર શું આપ્યું છે આપણને? ઘરનું ચિત્ર આપેલું છે. જો મેં એમાં રંગ પૂર્યા છે ને સરસ મજાના, તમારે પણ મીણિયા કલર પૂરવાના છે, કોઈ સ્કેચ પેન વાપરવાનો નથી. ક્યાં કલર પૂરવાના છે? મીણિયા કલર, મનગમતા મસ્ત વ્યવસ્થિત રંગ પૂરવાના છે. બહાર ના નીકળે એવી રીતે રંગ પૂરવાના છે. તમે બધા પૂરશો ને, મમ્મીને બાજુમાં બેસાડ, તમારે જાતે પૂરવાના છે રંગો, મમ્મીને પૂરવા બેસાડવાના નથી, મમ્મીને બાજુમાં જ બેસાડવાના છે. ચાલો બાળકો, અહીંયા આપણે કલરવનો વિડીયો પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં ફરી પાછા મળીશું.